રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા ગામ અને કલાણા ગામને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા ગામનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હાલ શહેરના માર્ગોનું સમારકામ અવારનવાર કરવામાં આવતું હોય છે, પણ ધોરાજી તાલુકાના છત્રાસા ગામનો માર્ગ એટલે કે મુખ્ય રસ્તો હાલ બિસ્માર હાલતમાં જોવા મળ્યો. જ્યારે આ ગામની મુલાકાત લીધી ત્યારે ત્યાંના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છત્રાસા ગામનો અને કલાણા ગામને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ઘણા વર્ષોથી છે. તંત્ર અને જવાબદાર લોકોને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર બિસ્માર હાલતના માર્ગ પર કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને આ છત્રાસા ગામનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ઘણા વર્ષોથી છે અને અનેક વખત તંત્ર અને જવાબદાર લોકોને રજૂઆત પણ પરિસ્થિતિની જેમની જેમ જ છે, જેથી છત્રાસા ગામના લોકો એવું કહી રહ્યા છે કે અમે લોકો પાકિસ્તાનમાં રહીએ છીએ કે શું. ગ્રામજનોને હટાણું કરવા માટે ધોરાજી કે ઉપલેટા ગામે જવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને મીડિયાના માધ્યમથી તંત્ર એવી રજૂઆત કરી રહ્યા છે કે આ છત્રાસા ગામ અને કલાણા ગામને જોડતો આ મુખ્ય માર્ગનું પણ જલ્દીથી જલ્દી સમારકામ કરવામાં આવે, નહીતર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. મારું નામ સર્વિયા કૃપાલસિંહ ગંભીરસિંહ, ગામ છત્રાસા, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં સદસ્ય છું. હાલ અમારા ગામની પરેશાની મોટી એ જ છે કે અમારે છત્રાસાથી કલાણાનો જોડતો રસ્તો આજે ઘણા વર્ષોથી એકદમ બિસ્માર હાલતમાં છે. અમારું ગામ પાકિસ્તાનનું હોય એવું અમને લાગે છે. અહીંયા કોઈ અધિકારી કે કોઈ પણ અમે ક્યાંય ફોન કરી તો અમને કોઈ જવાબ આપતું નથી અને ગામના કોઈ પણ સમસ્યા હોય તો અહીંયા કોઈ અમારું ગામનું કઈ વિકાસનું ધ્યાન દેતું નથી કે ક્યારે કોઈ અહીંયા આવવા માંગતું નથી. અત્યારે અમારે પેલું આ રોડ રસ્તાનું અમે તો અવારનવાર લેખિત આપી જ છીએ અને અમારી રજૂઆત ચાલુ જ છે. હજી પરમ દિવસે જ મેં અમારા જિલ્લા પંચાયતના સદસ્ય મનોજભાઈ ને મેં ફોન કરીને કીધું કે આ રોડ ઉપર જે થીગડા મારે છે તો ઈ અમારા છેલ્લા અમારા ગામથી 1.5 કિલોમીટર છેટે મૂકીને વી ગયા. અહીંયા આવતા એને શું વાંધો આવે? અમારે મુખ્ય માર્ગે આ રોડ અમારો અત્યારે થઈ જાય. ગામમાં અમારા તળાવના કામ કે જે રસ્તો તૂટી ગયો છે ત્યાંથી કોઈ જઈ નથી શકતું તો ત્યાં આ ચોમાસું ગયું તો ત્યાં કોઈ જોવા નથી આવ્યું. અત્યાર સુધીમાં એક પણ અધિકારી જોવા નથી આવ્યું. હવે આ રીતે અમે રજૂઆત કરી છીએ પછી છેલ્લે તો પછી અમે ગમે કરી શકીએ છીએ. કેમેરામેન અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, લાઈવ ગુજરાત ન્યૂઝ, ધોરાજી.